ગુજરાતના રાજપૂત સમાજનો એક બાળક ગંભીર બીમારીને કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે ત્યારે આ માસુમનો જીવ બચાવવા 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થઈ છે તો આ બાળકનું જીવન બચાવવા પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પણ ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેશ્વરા ગામના રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોના આંગણે ત્રણ માસના પુત્રએ ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે ત્રણ માસના આ ધૈર્ય રાજસિંહને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ઇફેક્ટ સીટ નામની ગંભીર બીમારી છે આ બીમારીના ઇલાજ માટેનો ખર્ચ આશરે સોળ કરોડ રૂપિયા જેટલો થાય છે બાળકનો પરિવાર મધ્યમ વર્ગીય છે અને આ બીમારીને પહોંચી વળી શકે તેમ નથી ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા આ બાળકના ઇલાજ માટે ફંડે એકત્રિત કરવામાં આવી રહ્યું છે પોરબંદરમાં રાજપૂત સમાજ ખાતે તમામ ધર્મ અને જ્ઞાતિના લોકોને ફંડ એકત્રિત કરવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે તેરિયરાજ સિંહ નામના ત્રણ માસના બાળકનો જીવ બચાવવા સમગ્ર ગુજરાત ભરમાંથી રાજપૂત સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પણ લોકોની સહકાર માટે અપીલ કરી રહ્યા છે હાલ પોરબંદરમાં રિવર ફ્રન્ટ સુદામા ચોક અને ફુવારા સહિતની જગ્યાઓ પર રાજપૂત સમાજના યુવાનોએ જહેમત દાખવી આ બાળક માટે ફંડ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર